વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું ભાવનગરી ગાંઠિયા. ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે આપણે આટલી વસ્તુ જોશે. બે વાટકી આપણે ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે. મેજરમેન્ટ પ્રમાણે આ વાટકી લીધેલી છે. એટલું જ મેં અડધી વાટકી પાણી લીધેલું છે, અડધી વાટકી તેલ લીધેલું છે, અને અજમો જોશે, અને નિમક અને પાપડી ખારો જોશે, અને તરવા માટે તેલ જોશે. તો ચાલો આપણે ગાંઠિયા બનાવવાનો લોટ બાંધીએ. સર્વપ્રથમ આપણે જે વાટકીમાં પાણી લીધેલું, અડધી વાટકી પાણી લેશું અને તેલ પણ લેશું, એ બંને મિક્સ કરી દેશું અને બેટર વડે આમ મિક્સ કરીશું બધું. બસ આવી રીતે હલાવતા રહેવાનું અને ઘટ ગ્રેવી જેવું લાગે ત્યાં સુધી આપણે એમાં હલાવતા રહેવાનું. જો આપણે એકરસ થઈ ગયું, તેલ અને પાણી બંને એકરસ થઈ ગયું છે. પછી થોડીક વાર આપણે ફેટશું. આમાં જ આપણે લોટ બાંધવાનો છે. બધું એકરસ થઈ ગયું છે. હવે આપણે અજમા લેશું. એને હાથમાં આમ પ્રેસ કરી નાખી દેશું. જે આપણે પાપડી ખારો લીધો તો એ પણ આમાં નાખી દેશું આપણે, ને સ્વાદ મુજબ આપણે મીઠું નાખશું. હવે આપણે આમાં થોડો થોડો લોટ ઉમેરતા જશું. આમાં સમાય નહીં એ રીતે આપણે લોટ બાંધવાનો છે. આની અંદર જ આપણે લોટ બાંધવાનો છે. થોડો થોડો લોટ આપણે ઉમેરતા જશું. હલાવતા જશું અને થોડો થોડો આપણે એમાં લોટ ઉમેરતા જશું. એવી રીતે હલાવશું કે એમાં વચ્ચે વચ્ચે ગાંઠા ન પડી જાય. એવી રીતે સરસ હલાવતા જશું. આપણે હાથથી લોટો બાંધીશું. પછી થોડો લોટ આપણે આમાં ઉમેરી દઈશું. આ લોટ મેં ચારી નથી લીધો હતો. જે આપણે લીધો હતો એ પણ હજી જોઈ જશે બધું ઉમેરી દેવામાં. હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. જેવો કેવો સરસ સ્મૂથ થઈ ગયો છે. હવે થોડોક આપણે તેલવાળો હાત કરી અને કૂણવી લેશું. અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ કરવા રાખી દીધું, ત્યાં સરસ આપણો લોટ કૂણવાઈ જાય. મસ્ત જો આવો લોટ બંધાય જાવો છે સોફ્ટ. હવે આપણે સંચો લઈ લેશું અને એમાં આપણે તેલ લગાવી લેશું. એમાં જે આપણે લોટ બાંધ્યો હતો એ આપણે થોડો થોડો કરીને આમાં ભરી લેશું આવી રીતે. આવી રીતે જો મેં જે ટિપ્સ બતાવી એવી રીતે તમે લોટ બાંધશો અને કરશો તો પરફેક્ટ ગામમાં મળે આપણા ભાવનગરી ગાંઠિયા સેમ એવા જ થશે. તેલ થઈ જવા એવું છે. હવે આપણે અંચો બંધ કરી અને ગાંઠિયા પાડીશું. આવી રીતે આપણે સંચા વડે પાડશું એને.
બીજી બાજુ પણ આપણા ગાંઠિયા બરાબર થઈ ગયા છે, આપણે ઉતારી લેશું. હવે આપણા ભાવનગરી ગાંઠિયા તૈયાર છે અને આપણે મરચા પણ તળી લેશું. કાઠિયાવાડીને ગાંઠિયાને મરચા એ તો જોઈએ, ગાંઠિયા મરચાને ચા, ચા વગર તો બધું અધૂરું જ છે. આપણા મરચા તરાઈ ગયા છે, કાઢી લેશું. આપણા ભાવનગરી ગાંઠિયા સર્વ કરવા માટે તૈયાર છે. ચા, મરચા અને ગાંઠિયા કાઠિયાવાડને મોજ પડી જશે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી રેસીપી તમને કેવી લાગી બેલ આઇકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી મને કહેજો.